चलो मित्रों, आज धोरण 11 12 ની અંદર એક્ટિવ અને પેસિવ નો એક પાર્ટ શીખીશું, પ્રેઝન્ટ પરફેક્ટ એન્ડ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ એટલે શું મિત્રો? પ્રેઝન્ટ પરફેક્ટ એટલે પૂર્ણ વર્તમાન કાળ, અને પાસ્ટ પરફેક્ટ એટલે શું? પૂર્ણ ભૂતકાળ. આની અંદર શું આવે તો ક્રિયાપદ હેવ, હેઝ અને ક્રિયાપદ અને પાસ્ટ પાર્ટિસિપલ. જે પાસ્ટ પરફેક્ટ ની અંદર હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, have has ની જગ્યાએ તમારે ફક્ત હેડ મૂકવાનું છે. મિત્રો, એક્ટિવ અધી પેસિવમાં આપણે રૂપાંતર કરી આપણે. ચલો એક્ટિવ અધી પેસિવમાં રૂપાંતર કરવું છે તો સબ્જેક્ટ have has અથવા હેડ આપેલ હોય પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ etc. બરાબર, આ તમે ધ્યાન રાખજો. have has તો અહીંયા તમારે have has જ આવશે. હેડ આપ્યું હોય તો અહીંયા હેડ જ આવશે. હેડ એટલે કયો કાળ? પૂર્ણ ભૂતકાળ. મિત્રો ધ્યાન રાખજો. હવે અહીંયા તમારે એક્ટિવમાંથી પેસિવ કરીને સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, એટલે સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ. યાદ રાખજો, મલ્ટી ક્રોસ કરવાના, સબ્જેક્ટને ઓબ્જેક્ટની જગ્યાએ, ઓબ્જેક્ટને સબ્જેક્ટની જગ્યાએ લાવજો. બરાબર, બહુ સિમ્પલ છે. તો ઓબ્જેક્ટ ના કડે લઈ લ્યું, હેવ ને હેઝ, હેવ ને હેઝ ને અહીં આપણે મૂકી દઈશું, પણ ઓબ્જેક્ટને અનુરૂપ મિત્રો. બરાબર, બંને સાથે મૂકવાના નથી. એટલે ઓબ્જેક્ટ એક વચન હોય તો હેઝ આવે, બહુવચન હોય તો હેવ આવે. આપણી અનુરૂપ તમારે એ રીતે જોવાનું. અને હેડ હશે, પૂર્ણ ભૂતકાળ હશે તો તમારે એવું કોઈ કન્ફ્યુઝન છે જ નહીં. હેડ હશે તો હેડ જ હશે. અહીંયા બીન, તમારે પેસિવ બનાવવા માટે એમાં શું વપરાય મિત્રો? બીન વપરાય. ટુ બી ના રૂપમાં મેં આગળના વિડીયોમાં મેં બનાવેલા છે. તો પાસ્ટ પાર્ટિસિપલ તો અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ જ આવે. ટેકન હોય તો ટેકન જ આવે, ગીવન હોય તો ગીવન જ આવે. જે ક્રિયાપદ આપેલું હોય બી થ્રી જશે, તો અહીંયા આપણે પેસિવમાં પણ વિથ્રી જાવતું હોય છે. બાય સબ્જેક્ટ અને ઈટીસી. હવે ઈટીસી એટલે એટસેટ્રા. ચલો પહેલું વાક્ય આપણે બનાવીએ. આઈ હેવ ઈટન એપલ્સ જસ્ટ નાઉ. આઈ હેવ ઈટન એપલ્સ જસ્ટ નાઉ, એનો પેસિવ બનાવો મિત્રો. તો આની અંદર સબ્જેક્ટ આઈ હેવ ઈટન એ ક્રિયાપદ છે. બરાબર, એપલ્સ એ ઓબ્જેક્ટ છે, જસ્ટ નાઉ એ એટસેટ્રા છે. તો એપલ્સ આ રીતનું વાક્ય છે. એપલ્સ બહુવચન છે એટલે અહીંયા તમારે હેવ જ આવશે. પછી હેવ અને ઇટન ની બે ની વચ્ચે તમારે મૂકવાશે શું? બીન. ઇટન નું ઇટન બાય મી જસ્ટ નાઉ. એપલ્સ હેવ બીન ઈટન બાય મી જસ્ટ નાઉ. જો ક્રિયાપદ ઇનાઇઝ રહ્યું, કારણ કે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ નો ફાયદો એ છે, એનો બેનિફિટ એ છે કે એનો ક્રિયાપદ બદલવાનું હોતું નથી. એ કારણ કે પૂર્ણ વર્તમાન કાળમાં પણ વી થ્રી આવે અને પેસિવ બનાવો ત્યારે પણ એનું વી થ્રી જ આવતું હોય છે. ચલો, વી હેવ ઇન્વાઇટેડ ધ સીએમ ઇન ધ ફંક્શન. અમે સીએમ ની ફંક્શનમાં આમંત્રણ આપ્યું છે. તો આપણે આ વાક્યની અંદર પેસિવ બનાવવું છે, તો આમાં સબ્જેક્ટ કયો? તો વી. વર્ક હેવ ઇન્વાઇટેડ અને ઓબ્જેક્ટ ધ સીએમ અને ઇન ધ ફંક્શન એટસેટ્રા દઈએ. આપણે ત્રણ ને બદલો, ધ સીએમ, સીએમ. હવે સીએમ એક વચન છે એટલે અહીંયા હેઝ આવે, હેઝ. અહીંયા વી સાથે હેવ આવે, પણ અહીંયા સીએમ સાથે મેં કહ્યું ઓબ્જેક્ટને અનુરૂપ તમારે અહીંયા હેવ ને હેઝ મૂકવાનું. પછી તરત તમારે મૂકવાનું બીન. ઇન્વાઇટેડ બાય વી ને પાછળ મૂકો સબ્જેક્ટ ની જગ્યાએ, ઓબ્જેક્ટ ની જગ્યાએ. તો બાય અસ ઇન ધ ફંક્શન, ઇન ધ ફંક્શન. વી ધ સીએમ હેઝ બીન ઇન્વાઇટેડ બાય અસ ઇન ધ ફંક્શન. આપણે નંબર થ્રી લઈએ. હી હેઝ જસ્ટ લેફ્ટ ધ ઓફિસ. તેણે હમણાં જ ઓફિસ છોડી. બરાબર, કાં તો તે હમણાં જ ઓફિસ છોડીને ગયો. તો આની અંદર સબ્જેક્ટ તમને હી, હેઝ એ તમને ક્રિયાપદનો, પણ વચ્ચોવચ્ચ તમારે શું આવી ગયું? જસ્ટ. ઘણી વખત તમને જસ્ટ આપ્યું હોય, ઓલરેડી આપેલું હોય, આવા બધા રૂપો આવશે. શું આવે? જસ્ટ, ઓલરેડી, એવર, નેવર, આ બધા રૂપો તમને વચ્ચોવચ આપેલા હોય તો તમારે એને તેની જગ્યાએ જ રહેવા દેવાના છે, એને બદલવાના નથી મિત્રો. એટલે હી હેઝ જસ્ટ લેફ્ટ ધ ઓફિસ.
અને લેફ્ટ એ ક્રિયાપદ છે અને ઓફિસ એટલે ઓબ્જેક્ટ છે તો તમે જ્યારે હીની જગ્યાએ ઓફિસ ઓફિસ ની જગ્યાએ હી તો ધ ઓફિસ હેઝ જસ્ટ બીન લેફ્ટ બાય હી નું શું કરીશું મિત્રો હિમ ધ ઓફિસ હેઝ જસ્ટ બીન લેફ્ટ બાય હિમ The office has just been left by him. આ પ્રમાણેની વાક્યરચના હોય. બરાબર જસ્ટ નું જોઈએ જસ્ટ જ રહેશે. પણ તમે જ્યારે બીન મૂકો ને તો યાદ રાખવાનું તો ક્રિયાપદની પહેલા બીન આવવું જોઈએ. આ છે ને બીન ક્રિયાપદની પહેલા આવશે. બરાબર આવું કોઈ પણ વાક્ય બને ત્યારે. Recently the CM has declared the holidays. Recently the CM has declared the holidays. तो आ वाक्य के अंदर सब्जेक्ट क्या छे रिसेंटली नहीं सब्जेक्ट द सीएम हैज डिक्लेयर्ड वर्क द हॉलीडेज ऑब्जेक्ट એટલે एस वी ओ पैसिव बनाओ तो ओ वी एस करवानो छे तो रिसेंटली द हॉलीडेज हैव been declared by the CM. Recently the holidays છે બહુવચન છે એટલે have આવી ગયું મિત્રો CM હતું એટલે has હતું બહુવચન આવે એટલે object બહુવચન છે એટલે તમારે have આવશે been declared by the CM આ પ્રમાણે present perfect tense છે આપણે એના પછી તરત જ past perfect શીખીએ चलो मित्रों आज अत्यारे आपणे पास्ट परफेक्ट टेन्स आवडे शीखीए प्रेझेंट परफेक्ट आवडी गया पछी प्रेझेंट परफेक्ट तमने आवडी गयो होय तो पास्ट परफेक्ट टेन्स पण बहुज इजी छे मित्रों पण आ जरक लांबो वाक्य छे आणि पास्ट परफेक्ट टेन्स ना वाक्य छे ने सौथी वधारे लांबा हशे कारण के एक ज टेन्स मा बे काळ तमने मुकेला हशे एक ज वाक्य हशे बे वाक्य छे जुओ तमने आ वाक्य छे हुं तमने समजावुं અને વાક્યરચના થોડી લાંબી છે તો એ જુઓ તમે આની પહેલા તો તમને સમજણ આપી દો એક્ટિવમાંથી બેસે સબ્જેક્ટ હેડ પાસ્ટ પાર્ટિસિપલ ઓબ્જેક્ટ ઇટીસી તો પેસિવ બનાવો તો સબ્જેક્ટની જગ્યાએ શું આવશે ઓબ્જેક્ટ હેડ બીન પાસ્ટ પાર્ટિસિપલ બાય સબ્જેક્ટ અને ઇટીસી અહીંયા આપણે બીન લાગી દીધું છે શું લાગે મિત્રો બીન બિફોર વી રીચ ઇન ધ પાર્ટી जो अमी पार्टी में पहुंचे थे पहला बिफोर वी रीच इन द पार्टी द गेस्ट हैड टेकन द डिनर मेहमानों ने डिनर ले लीधो हतो अमी पार्टी में पहुंचे ए पहला मेहमानों ने भोजन करी लीधो हतो अहीं बे क्रियाओ थई रीच એટલે પહોંચ્યા અને હેડ ટેકન એટલે કામ કરી લીધો હતો ભોજન લઈ લીધો હતો તો આપણે આવા બે વાક્ય આવે મિત્રો તો કયું વાક્ય લેવાનું તમને સમજાય દો હેડ એન્ડ ટેકન વાળું લેવાનું પહેલું વાક્ય જે હોય ને બેઠો ને બેઠો મૂકી દેવાનું છે સિમ્પલ બહુ જ મહેનત આમાં વચ્ચો તમારે કરવાનું છું સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ ની જગ્યાએ અને ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ની જગ્યાએ ખાલી આ બંને ને ખાલી આમ મૂકી દેવાનું બરાબર વચ્ચો વચ્ચે તમારે મૂકવાનું છે બીન શું મૂકવાનું બીન ગમે તેટલું લાંબુ વાક્ય હોય બહુ સહેલું છે આ સમજાવો જો આપણે બનાવીએ तो हूँ पहलो वाक्य तो बैठू मूकी दीस बिफोर वी रीच इन द पार्टी अमे पार्टी में पहुंचे के पहला अबे आ वाक्य ने पैसिव बनाऊं छे એટલે ધ ડિનર હેડ બીન ટેકન બાય ધ ગેસ્ટ The dinner had been taken by the guest. Before we reached the party, the dinner had been taken by the guest. બહુત છે સેલો બિન મૂકી દીધું તમે અને કરતા ને કરવાની મળી દીધું ચલો એવું જ એક બીજું વાક્ય બનાવો The teacher asked me, ટીચરે મને પૂછ્યું If I have completed the homework, કે મેં મારું ગૃહ કાર્ય પૂરું કર્યું કે નહીં એના માટે પૂછ્યું આમાં પણ બે વાક્યો છે ask
અને સોરી અહીં હેવ ના આવે હેડ આવે હેડ કમ્પ્લીટેડ તો શું આવશે બે વાક્ય રચના તમારે પેસિવ બનાવો અને ટીચ તો કઈ રીતનું કોનું બનાવશો આપણે તો આપણે આ હેડ કમ્પ્લીટેડ નું જ બનાવવાનું એટલે આટલાથી અહીંયાથી આઈ હેડ કમ્પ્લીટેડ અને હું બન એને જ બદલવાનું રહેશે ખાલી આ રીતે કરતાને કર્મની જગ્યાએ કર્મને કર્તાની જગ્યાએ વચ્ચો વચ્ચ હેડ અને કમ્પ્લીટેડની વચ્ચો વચ્ચ શું લગાવવાનું મિત્રો બિન લગાવવાનું શું લગાવવાનું બિન જ લગાવવાનું છે બાકી આગળનું બધું તો સેમ જ રહેશે આ અહીંયાથી અહીંયા સુધીનું સેમ ધ ટીચર આસ્ક્ડ મી ઇફ ધ હોમવર્ક શું કરવાનું ધ હોમવર્ક Had completed, so had been completed, by, I know superation mitro, me. The homework had been completed by me. Now, I'm going to use so much for you, mitro. Karke koi variable nahi hai, a subject, object. Main khali badli di to, bachcho bachchi bhi mukhi di. આઉચ ઉપર જેવું જો કે નીચે મૂકું છું ધ ટ્રેન હેડ લેફ્ટ ધ પ્લેટફોર્મ બિફોર વી રીચ ધ સ્ટેશન અમે ટ્રેન પ્લેટફોર્મ છોડી ચૂકી હતી અમે સ્ટેશને પહોંચ્યા તે પહેલા આપણે ટ્રેન સ્ટેશને પહોંચ્યો એ પહેલા તો પેલે ટ્રેન પ્લેટફોર્મ પર ઉભી રહી દીધું જતી રહે એના માટે અમે સ્ટેશને પહોંચ્યા તે પહેલા તો પ્લેટફોર્મ છોડી ચૂકી હતી આ વાક્યને આપણે પેસે બનાવું છે બે વાક્ય છે આમાં બે તો આપણે હેડ વાળાનું જ બનાવીશું હેડમાં આપણે પહેલા સબ્જેક્ટ હેડ લેફ્ટ એટલે વર્બ અને પ્લેટફોર્મ એટલે ઓબ્જેક્ટ બિફોર વી રીચ ધ સ્ટેશન એટલે તેને તમારે કોઈ બદલવાનું નથી આપણે બનાવીએ ધ પ્લેટફોર્મ હેડ બીન લેફ્ટ બાય ધ ટ્રેન The platform had been left by the train before we reached the station. અમે સ્ટેશને પહોંચ્યા તે પહેલા બીજે ખાસ મિત્રો એક હું તમને ખાસ મારા અનુભવ પરથી પ્રમાણે તમને વાત કરું છું આ જે વાક્ય તમે બનાવ્યા એ ખાસ કરીને પ્રશ્નાર્થ વાક્યમાં આવતા જ નથી બરાબર કે તમે જે ડબ્લ્યુએચ ક્વેશ્ચનના તમે બનાવવા માંગો પણ એ આવતા જ નથી મેં અત્યાર કારણ કે આ બનાવવા થોડા અઘરા પડતા હોય તો પેલા પ્રશ્નાર્થ વાક્યો તો ક્યાંથી આવે એટલે ખાસ તમે આના ઉપર જ ધ્યાન આપજો કોઈ એવા અઘરા વાક્યો